तो राज्य में विधानसभा चूंटणी ने हवे गणतरीना दिवसों बाकी रहा है त्यारे विविध विधानसभा बैठक पर दावेदारी नोंधावी रहा है लोग। तो अमदावाद ने निकोल विधानसभा माटे वधु एक दावेदार पोतानी दावेदारी नोंधाई चूक्या है। तो नरसिंह भाई कानाणी ये निकोल विधानसभा माटे दावेदारी नोंधावी है। तेमणे जणाव्युं हतुं के बैठक पर पाटीदार समाजनी वस्ती है, 228 बूथ है और 2 लाख करता वधारे मतदारों है। मैं बधुं लेसन करीने दावेदारी नोंधावी है, भाजपना कार्यकर्ता तरीके दावेदारी नोंधावी है। पाटीदार समाजने न्याय मळे ते माटे टिकिट मांगी है। तेमणे कह्युं के 81,000 वोट पाटीदार समाजना है। ज्यारे निकोल विधानसभा में वधु एक दावेदार वसंतभाई के जेवो एएमए सेक्रेटरी है। तेमणे कह्युं के मारी साथे अन्य 10 लोकोए दावेदारी नोंधावी है। पार्टीना दरेक कार्यकर्ताओ दावेदारी नोंधावी शके छे। निकोल विधानसभा जे भाजप खूब चाड़ी चाड़ी ने टिकिट आपे छे, आ वक्ते पण शिक्षित ने ज टिकिट आपशे तेवी शक्यता छे। જિલ્લા ઉદ્યોગમાં ડાયમંડના કારીગર એકના કારણ કે સદરનો પ્રેસિડેન્ટ છું હું, માનવ સેવા ફાઉન્ડેશનનો પ્રેસિડેન્ટ છું, હું હોસ્પિટલમાં કામ કરું છું, લોકોને મફત દવા આપું છું। મારી ઈચ્છા છે કે ધારાસભ્ય બની લોકો ગરીબોનું કામ કરીને ભારતીય જનતા પાર્ટીને મજબૂત કરી। ન્યાય નહીં મળે તો કમલનાથ જે આવશે એનો આપણે મદદ કરશું, ગમે તે આવે, કોઈ વિરોધ નથી। જગદીશ પંચાલ આવે તો સપોર્ટમાં રહેશો? જગદીશ પંચાલ આવે તો 15 દિવસ સલંગ રહીશ, એવો કોઈ વિરોધ નથી। પણ ભારતીય જનતા પાર્ટીના એક નાના નાના કાર્યકર્તા જો સાહેબે આ ટીવીમાં આપ્યું તો શિવાજી પાટીલને બધા બધા માગવાનો હક છે, માગ્યો છે। નિકોલ વિધાનસભા 46માં દાવેદારી નોંધાવેલી છે, એક સમાજના સમાજસેવક તરીકે અને પાર્ટીના કાર્યકર્તા તરીકે મેં અને અમારા ઘણા બધા સાથી મિત્રો નિકોલ વિધાનસભા દાવેદારી નોંધાવી છે। ખાસ જે પક્ષ તરફથી એવી પ્રક્રિયા હોય છે કે પાર્ટી કોઈ પણ કાર્યકર્તા પાર્ટીનો હોય એ આમાં પ્રક્રિયામાં ભાગ લઈ શકતો હોય છે। એટલે પાર્ટી તરફથી મારી દ્રષ્ટિએ જેટલું જાણકારી છે મારી પાસે, એવા કોઈ ફોન આવે અને દાવેદારી એ જ્યારે મેન્ડેટ આપવાનો હોય ત્યારે એ પ્રકારની પ્રક્રિયા પાર્ટી તરફથી